સત્સંગ એટલે શું? લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. માણસ એક એવો વિચિત્ર જીવ છે કે તે નિસ્વાર્થ ભાવે કશું કરતો નથી. સત્સંગ હોય કે ભક્તિ, તે કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ અંતઃકરણ અને મનની શુદ્ધિ અને માનસિક શાંતિ. પણ માણસ દરેક કાર્યમાં શુભને બદલે લાભને પ્રથમ સ્થાન આપે છે. સત્સંગ એટલે સત્યનિષ્ઠ રીતે જીવતા સંત મહાત્માઓ અને સજ્જનોની નિકટ રહેવું. એનો અર્થ એ થયો કે મન વચન કર્મથી પવિત્ર માણસના જીવનમાંથી બોધ પાઠ લઈ આપણું જીવન પણ ઉન્નત બનાવવું. સાધુ સંતના આશીર્વાદથી ધાર્યું ફળ મળશે, મોક્ષનો દરવાજો ખુલવાની શક્યતા ઊભી થશે અને પુણ્ય પ્રાપ્તિ થશે એવી ગણતરીથી સંતો કે મહાત્માઓની નિકટ રહેવાનો અને તેમનો બોધ સાંભળવાનો પ્રયત્ન કરો તો મનની શુદ્ધિને અભાવે તેવી ભાવના ફળશે નહીં. સત્સંગ સદાચારી જીવન માટે છે. પણ માણસ જાત જાતની આસક્તિઓમાં રાચે છે. સત્સંગ માટે ગુરુની પસંદગીમાં પણ સાવધાની રાખવી પડે છે. જેનું મન સંપૂર્ણપણે અનાસક્ત હોય, મોહ માયાથી પર હોય, માન સન્માનની જેને ખેવના ન હોય, જે સર્વ રીતે સંયમી હોય, જેણે કામ ક્રોધ લોભ વગેરે 6 આંતરિક શત્રુઓને જીત્યા હોય, તેવો પવિત્ર પુરુષ જ ગુરુ બનવાને સુપાત્ર ગણાય. આવો સંત વાલિયાને વાલ્મીકી બનાવી શકે. સત્સંગનો મહિમા વર્ણવતા કવિ ગિરિધર કહે છે, ગંગ પાપ શશી તાપ કલ્પ દરિદ્ર હિ દૂર, પાપ તાપ અરુદીનતા સત્સંગ હો દૂર. મતલબ કે ગંગા નદી પાપ દૂર કરે, ચંદ્રતાપ એટલે કે ગરમી દૂર કરી શીતળતા પ્રદાન કરે, કલ્પવૃક્ષ ઈચ્છા મુજબનું ફળ આપી દરિદ્રતા દૂર કરે, પણ આ ત્રણેયનું ભેગું કામ સત્સંગ કરે છે. જ્યાં સુધી માણસમાં વિવેક ન જન્મે ત્યાં સુધી કેવળ સત્સંગ માણસના જીવનમાં પરિવર્તન લાવી શકે નહીં. ભર્તુહરિ સત્સંગ જીવનમાં શું શું કરી શકે છે તેનું વર્ણન કરતા કહે છે કે સત્સંગ બુદ્ધિની જડતા નાબૂદ કરે છે, વાણીને સત્ય તરફ આકર્ષે છે, માન સન્માન વધારે છે, પાપ નષ્ટ કરી મનની પ્રસન્નતા પ્રદાન કરે છે, સંસારમાં યશ ફેલાવે છે. સત્સંગ મનુષ્ય માટે શું શું નથી કરતો. માણસ કથા શ્રવણ કરવા માટે પણ એટલા માટે જાય છે કે ધાર્મિક જ્ઞાન વધે અને કથા શ્રવણનું પુણ્ય મળે. કથાકારો પૂર્વે થઈ ગયેલા ભક્તો અને મહાત્માઓના જીવન પ્રસંગો ટાંકી શ્રોતાઓને જીવન સુધારવાની, જીવન પરિવર્તન કરવાની પ્રેરણા આપે છે. પણ મોટા ભાગના લોકો તનથી કથામાં હાજર હોય છે અને તેમનું મન સાંસારિક પદાર્થો કે વિષયોમાં ભટકતું હોય છે. કથા શ્રવણ તો જ ફળે જો મન અંદરથી મુક્તિનો અહેસાસ કરી શકે. એ માટે જરૂરી છે ઈશ તત્વ કે પોતાના આરાધ્યના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ, તલ્લીનતા અને આંતરિક મનોશાંતિ. એ સિવાય માણસ હજારો કથાઓ સાંભળે તોય એના જીવનમાં કશો ફેરફાર થાય નહીં. અખો કહે છે તેમ, કથા સુણ સુણ ફૂટ્યા કાન, કેવળ કથા સાંભળવાથી બ્રહ્મજ્ઞાન લાદતું નથી. જ્યાં સુધી કથની અને કરણીમાં એક વાક્યતા ન આવે ત્યાં સુધી કશો અર્થ સરતો નથી. પૂજા પાઠ પણ ઈશ્વર કે પોતાના આરાધ્ય સાથે હૃદયનો તાર જોડવા માટે છે. પૂજા પાઠમાં મંત્રો કે સ્તવનો, શ્લોકો વગેરેનું એટલું મહત્વ નથી જેટલું મહત્વ એકાગ્રતાનું છે. રોમે રોમે રણકાર ઉઠવો જોઈએ તો જ પરમાત્મા સાથે હૃદયના તાર જોડાય. પૂજા પાઠ સમયે પણ માણસ સંપૂર્ણપણે ઈશ્વર સાથે મન હૃદયથી જોડાતો નથી. ડૉક્ટર રાધાકૃષ્ણને સાચું જ કહ્યું છે કે ઉપવાસ કરવા કે મોટે મોટેથી બોલીને પ્રાર્થના કરવી અથવા કીર્તન કરવું એ સાચી પૂજા નથી, પણ પરમેશ્વર કે દિવ્ય શક્તિ સમક્ષ હૃદયનું નિવેદન જ સાચી પૂજા છે. પૂજા શબ્દનો અર્થ છે સત્કાર. સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે તેમ, દેવ પૂજા કરવી એટલે પરમાત્માનો સત્કાર કરવો એવો અર્થ થાય છે. સ્વામી વિવેકાનંદ નરની પૂજાને જ નારાયણની પૂજા ગણે છે. એટલે મનુષ્ય પરમાત્માનું સર્વોચ્ચ સાક્ષાત મંદિર છે તેમ માની મનુષ્ય રૂપે સાકાર સ્વરૂપે રહેલા પરમેશ્વરની પૂજા કરો
હરિતારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી કબીર પણ એ જ વાત કરતા કહે છે કે ઘટ ઘટમાં વો સાઈ રચતા કટુ વચન મન બોલ રે ઘૂંઘટ પટ ખોલ રે તુજે પિયા મિલેંગે. ઘૂંઘટ એટલે કે માયા અથવા અજ્ઞાનનો પડદો દૂર થાય તો જ પરમેશ્વર મળે. જ્ઞાન જીવનમાં ઉતરે મતલબ કે પૂજા પાઠ કે કથા શ્રવણ માણસને અંદરથી શુદ્ધ કરે, મનને પવિત્ર અને વાસના મુક્ત બનાવે. ત્યાગ અને સમર્પણ તથા પરોપકારને જીવનનું વ્રત બનાવતા શીખવે તો જ કથા શ્રવણ કે પૂજા પાઠ આચરણને વિશુદ્ધ કરી જીવનને મન વચન કર્મથી પવિત્ર બનવાની અસર જન્માવી શકે. માણસ અંદરથી જાગે તો જ સાચો માનવી બની શકે. મહાભારતમાં ભીષ્મ પર્વમાં અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તના લક્ષણો સુપેરે સમજાવવામાં આવ્યા છે. તદ અનુસાર જે સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ ભાવ રાખતો નથી, સૌનો મિત્ર, દયાવાન, મમતા રહિત, નિરઅહંકારી, સુખ અને દુઃખ બંનેને સમાન માનનારો, ક્ષમાશીલ, સદાય સંતુષ્ટ રહેનાર, યોગી, સંયમી, દ્રઢ નિશ્ચયી છે અને જેણે મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરી દીધી છે તેવો ભક્ત પરમાત્માને પ્રિય છે. શ્રદ્ધા અને પ્રેમનું સમન્વિત નામ એટલે ભક્તિ. માણસ ભગવાનનું નામ લે તે જ ભક્તિ નથી, પણ ભગવાનનું કામ કરે એ ભક્તિ છે. એથી ભક્તિ દેશભક્તિ પણ હોઈ શકે અને દેવભક્તિ પણ. ગોસ્વામી તુલસીદાસમાં પંડિત રામચંદ્ર શુક્લ ભક્તિનું સ્વરૂપ સમજાવતા કહે છે કે ભક્તિની સૌથી મોટી શરત છે નિષ્કામ ભક્તિ. ભક્તિને લીધે ઉત્તમ ગતિ મળશે એવી ભાવનાથી કરવામાં આવતી ભક્તિ ભક્તિ બની જ ન શકે. ભક્તિ માટે તેનો આનંદ એ જ તેનું ફળ છે. તન્મયતા વગર ભક્તિ સંભવી શકે નહીં. ભક્તિ એટલે મનની અંદર ડોકિયું કરવું અને મનને સુધારવું. બાહ્ય જગતના બધા જ કાર્યોમાં ઈશ્વરનું દર્શન કરવું એનું નામ જ સાચી ભક્તિ. ભક્ત કવિ દયારામે ભક્તિ વિશે સરસ વાત કરી છે. સત્સંગ નામના દેશમાં ભક્તિ નામે નગર છે, તેમાં પ્રવેશીને પ્રેમ ગલી વિશે પૂછજો, વિરહરૂપી ચોકિયાતને મળીને મહેલમાં દાખલ થજો, સેવારૂપી સીડી ચડીને નજીક પહોંચી જજો, પછી દીનતાના પાત્રમાં પોતાના મનરૂપી મણીને મૂકીને ભગવાનને અર્પણ કરજો, અહંકાર અને ઘમંડના ભાવો ત્યજીને ભગવાન શ્રી કૃષ્ણને ભજજો. આવો ઉત્કૃષ્ટ ભાવ જ ભક્તને ભગવાન સુધી પહોંચાડી શકે. ધર્મ સાધના કર્મ સાધના બનવી જોઈએ, એટલે કે આપણે જે કાંઈ કરીએ તે શુદ્ધ ભાવથી, પ્રામાણિકતાથી, નેકીથી, ત્યાગ ભાવનાથી કરીએ. આવી ભાવના મન હૃદયમાં ઉતરે તો જ આચરણ પવિત્ર બને. આચરણને એટલે જ પ્રથમ ધર્મ કહેવામાં આવ્યો છે. માણસ વાસનાઓની પ્રબળતા, સ્વાર્થ, અહંકાર અને લોભ, મોહ, ક્રોધ, ઈર્ષ્યા ભાવ ત્યજે અને પોતાના દરેક કાર્યને ઈશ્વર નિહાળી રહ્યો છે એવી સભાનતા અને જાગૃતિ સાથે નોકરી, વ્યવસાય, ધંધો, સ્વકાર્યો કરે તો તેનું જીવન ઈશ્વરલક્ષી અને સત્કર્મી બની શકે. ધન દોલત, સત્તા પ્રાપ્તિ, વૈભવ, મોક્ષ પ્રાપ્તિને જીવનનું લક્ષ્ય બનાવવાથી મનમાં સાંસારિકતા વધે. સાંસારિકતા એ જ બંધન, એમાંથી સ્વાર્થ અને લોભ જન્મે. પરિણામે મનુષ્યનું જીવન શુદ્ધ આચરણલક્ષી ન બને. જ્યાં સુધી તમે પ્રત્યેક કર્મને પ્રભુ સેવા ન માનો ત્યાં સુધી વિચાર શુદ્ધિ ન બને. મન ઈશ્વરના રંગમાં રંગાય નહીં ત્યાં સુધી સંસારના રંગો મનને ભ્રષ્ટ કરતા રહેશે. વર્ષોથી માણસ સુધર્યો નથી, કારણ કે અહંકાર અને દંભના ચક્રમાં અટવાયેલો છે. આત્મોદ્ધારનો પ્રયત્ન એ હરિનો માર્ગ છે. ત્યાગ અને વૈરાગ્ય જીવનના અભિન્ન અંગ ન બને ત્યાં સુધી માણસનું આચરણ ઉદાત્ત ન બની શકે. પણ મૂળ વાત છે, આપણે આપણા મન હૃદય સાથે જોડાયેલા જ નથી. કોઈ કે સાચું જ કહ્યું છે, દૂસરો સે મિલને મેં આદમી મસ્ત હૈ, ખુદ સે મિલને કી સભી લાઈને વ્યસ્ત હૈ.